છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉપૃતા અને સમાચારમાં સૌપ્રથમ વાત માનવતાના દુશ્મનની અમદાવાદના એલજી હોસ્પિટલમાં માનવતા ભૂલાઈ ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રસૂતા સાથે અમાનવીય વર્તન કરવાની ઘટના સામે આવી છે. પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફે માંગી બક્ષિશ. દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000 માંગ્યા. બક્ષિશ ન આપતા પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી જતો રહ્યો હતો સ્ટાફ. ગોમતીપુરમાં રહેતા પરિવારને એલજી હોસ્પિટલનો કડવો અનુભવ થયો. હોસ્પિટલે આપેલા કપડા ઉતારવા દપાણ કરવામાં આવ્યું હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે. એક બે નહીં પરંતુ સ્ટાફ દ્વારા પજવણી કરાઈ હોવાનો આક્ષેપ છે. તો બક્ષિશ માંગવામાં આવી હતી. ગોમતીપુરમાં રહેતા પરિવારને કડવો અનુભવ થયો. હોસ્પિટલે આપેલા કપડા ઉતારવા પણ દબાણ કરાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. એક બે નહીં પરંતુ પૂરા સ્ટાફ દ્વારા પજવણીનો આ વિડીયો છે. બક્ષિશ ન આપતા પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દેવામાં આવી હતી. દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000 માંગ્યા હતા. તો પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફે બક્ષિશ માંગી. દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000 રૂપિયા માંગ્યા હતા. બક્ષિશ ન આપતા પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી ગયો હતો સ્ટાફ. ગોમતીપુરમાં રહેતા પરિવારને એલજી હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. જ્યારે હોસ્પિટલે આપેલા કપડા ઉતારવા પણ દબાણ કરાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. તો પ્રસૂતા સાથે થયું અમાનવીય વર્તન. પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફે બક્ષિશ માંગી હતી કે જો દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000 રૂપિયા બક્ષિશ આપો અને કપડા ઉતારવા પણ દબાણ કરવામાં આવ્યું હતું તેવો પરિવારનો આક્ષેપ છે. એક બે નહીં પરંતુ પૂરા સ્ટાફ દ્વારા આ કરાયું હોવાની ઘટના સામે આવી છે. એલજી હોસ્પિટલમાં માનવતા ભૂલાઈ હોય તેવી ઘટના સામે આવી છે. કારણ કે પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફે બક્ષિશ માંગી હતી. પ્રસૂતા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. તો બક્ષિશ ન આપતા પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દેવામાં આવી. માનવતાના દુશ્મનનો વિડીયો સામે આવ્યો છે. ગોમતીપુરમાં રહેતા પરિવારને એલજી હોસ્પિટલનો કડવો અનુભવ થયો. આ સમગ્ર મામલે સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, એલજી હોસ્પિટલની આ સમગ્ર ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને સૌ પ્રથમ પરિવારનું શું કહેવું છે? ચોક્કસ, ન્યૂઝ 18 ને પરિવારનો પણ સંપર્ક કર્યો હતો. પરિવારે આ જે ઘટના છે હજુ પણ તેઓ ભૂલ્યા નથી. આ ઘટના ભલે 15 દિવસ પહેલાની હોય, પરંતુ હજુ પણ એ પરિવાર છે સદમામાં છે કે જે રીતે એલજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે. અને આની પહેલાં પણ અનેક વખત એલજી હોસ્પિટલ વિવાદોમાં આવી ચૂકી છે. તેનો નર્સિંગ સ્ટાફ હોય, તેનો ડૉક્ટરનો સ્ટાફ હોય કે પછી વહીવટી સ્ટાફ હોય, તેને લઈને અનેક વખત તે વિવાદમાં ચોક્કસપણે આવી છે. અને ફરી આ વિવાદ આવ્યો છે કે એક મહિલા ત્યાં ડિલિવરી માટે જાય છે અને ત્યાં હજી ડિલિવરી થાય તેની પહેલાં જ બક્ષિશના નામે પૈસા છે તે માંગવામાં આવે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે પૈસા આપો, દીકરી હોય તો 1000 રૂપિયા આપો અને દીકરો હોય તો 2000 રૂપિયા આપો. આ સૌથી મોટી શરમજનક ઘટના કહી શકાય. જી પ્રણવ, આપણે અટકાવવા માંગીએ. હોસ્પિટલના ચેરમેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, એલજી હોસ્પિટલમાં માનવતા ભૂલાઈ હોય તેવી ઘટના સામે આવી છે. પરેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પરેશભાઈ, આ મામલે તમારું શું કહેવું છે? મેડમ, ગાયનેક વોર્ડમાં પેશન્ટની પાસે પૈસા માંગ્યા હતા. એ ધ્યાનમાં આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે 6 સફાઈ કામદારને સસ્પેન્ડ કર્યા છે. જી પરેશભાઈ, આવી ઘટના આના પહેલા પણ બની છે. વારંવાર એલજી હોસ્પિટલ વિવાદોનું ઘર બન્યું છે. મેડમ, ધ્યાનમાં આવતા તરત જ આના ઉપર એક્શન લીધા છે અને 6 જણને સસ્પેન્ડ પણ કર્યા છે આપણે. જી સર, પણ આ વખતે સસ્પેન્ડ કરવામાં આવે, પરંતુ વારંવાર આવી ઘટના બની રહી છે. હજી પણ કેટલા લોકો આનો ભોગ બની શકે છે? બેન, હવે તો પણ ધ્યાનમાં આવશે તો કોઈ પણ છોડવામાં આવશે નહીં મેડમ. જી પરેશભાઈ, તો જે તમે જણાવી રહ્યા છો કે 6 લોકોને તમે સસ્પેન્ડ કર્યા છે, તો તેવા કેટલા લોકો પાસેથી તે કેટલા સમયથી પૈસા લેતા હતા? એ ધ્યાનમાં નથી આવ્યું મેડમ. જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી અમે આ ઉપર એક્શન લીધા અને 6 જણને સસ્પેન્ડ કર્યા છે મેડમ. જી પરેશભાઈ, તો ખાલી તમે સસ્પેન્ડ કરીને તે મામલો ત્યાં ત્યાં પતાવી દીધો, કેટલા લોકો પાસેથી અગાઉ પૈસા લીધા તે જાણવાની પણ તસ્દી ના લેવામાં આવી? પણ મેડમ, અમે ધ્યાનમાં આવ્યું તરત જ અમે આ એક્શન લેવડાયા છે મેડમ. અને પહેલાનું ધ્યાનમાં આવ્યું હોત તો અમે આ પણ એક્શન લેત પહેલા જ મેડમ.
जी परेश भाई, आप अमारी साथे जोड़ाया ते बदल आभार। तो जी रीते हॉस्पिटल ना चेयरमैन नु कहेवुं छे के आ समग्र घटना ध्यान में आवता तेओए छ लोको ने सस्पेंड पण करी दीधा छे। संवाददाता प्रणव पण आपनी साथे जोड़ायेला छे। जी प्रणव, तो आप जणावी रह्या हता के आपे जे रीते परिवार साथे संपर्क करवानो प्रयत्न कर्यो अने परिवार नु कहेवुं छे के हजी पण त्या घटना भूली नथी शक्या। चोक्कस मन सके, कारण के जे घटना बनी छे ते एटली शरमजनक घटना हती के कोई महिला त्यां डिलीवरी माटे जाय छे, एनो स्टाफ आ रीते तेने पजवे छे, तेना परिवार ने पजवे छे, अने त्यारबाद डिलीवरी थाय छे, अने डिलीवरी थया बाद पण ए स्टाफ आवे छे अने पैसा मांगे छे, अने ज्यारे ए स्टाफ ने पैसा आपवामां नथी आवता त्यारे ए स्टाफ एटली हद सुधी जाय छे के जे महिलाए ऑपरेशन थिएटरना जे कपड़ा पहेर्या छे ते कपड़ा काढ़वा माटे कही दे छे के आप आ कपड़ा काढ़ी लो, आ कपड़ा अमारे जोता छे। त्यारे परिवारजनों कहे छे के अमे ताबड़तोब अहीं पहोंच्या छीए, अमे अमारा परिवारना बीजाने सभ्य पासेथी कपड़ा मंगाव्या छे, त्यारबाद अमे नवा कपड़ा आपने चेन्ज करीने आपशुं, परंतु तेम छतां पण ए जीद करे छे अने ए कपड़ा छे त्यांथी जे पहेरेला कपड़ा छे, जे ऑपरेशन थिएटरमां जे हॉस्पिटल तरफथी जे कपड़ा आपवामां आवता होय छे ए कपड़ा त्यांथी बळजबरीपूर्वक तेने काढ़ी लेवामां आवे छे। अने निवस्त्र आ शब्द वापरुं छुं कारण के आ परिवार माटे केटली दुखद ए घटना बनी हशे के ज्यां अन्य પણ દર્દીઓ એ હોસ્પિટલ સ્ટાફની અંદર બેઠા હશે અને દર્દીઓ સારવાર લઈ રહ્યા હશે, પુરુષ સ્ટાફ પણ ત્યાં હશે અને મહિલા સાથે આ પ્રકારનું વર્તન છે તે કરવામાં આવે છે। જે બક્ષિસની વાત છે, બક્ષિસ દરેક પરિવાર પોતાની રીતે ખુશીના મારે આપતો હોય છે, પરંતુ દીકરો હોય તો 2000 રૂપિયા આપજો, દીકરી હોય તો 1000 રૂપિયા આપજો, અને જો પૈસા આપણી પાસે ના હોય તો આપ ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો। આ રીતે પરિવાર જે રીતે તમારી સાથે વાતચીત કરી રહી હતી, એટલે પરિવારનું કહેવું છે કે પૈસા નતા ખીચામાં તો એ પ્રકારની ડિમાન્ડ હતી કે આપ ઓનલાઈન પેમેન્ટ કરી દો, એટલે આપ જોઈ શકો કે શરમજનક આ ઘટના કહી શકાય કે। જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહ્યા છો। તો અમદાવાદમાં ફરી સામે આવ્યા છે માનવતાના દુશ્મન। હોસ્પિટલમાં દાખલ પ્રસૂતા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું। પ્રસૂતિ બાદ હોસ્પિટલના સ્ટાફે બક્ષિશ માંગી હતી, બક્ષિશ ન આપે તો પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દેવામાં આવી હતી। પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી અને જતો રહ્યો હતો સ્ટાફ। અમદાવાદના એલજો હોસ્પિટલમાં ઉગાડી લૂંટના આ દ્રશ્યો સામે આવ્યા છે। પ્રસૂતા સાથે અમાનવીય વર્તનની ઘટના કેમેરામાં કેદ થઈ, દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000ની બક્ષિશ માંગવામાં આવી હતી। સ્ટાફે અન્ય દર્દીઓ પાસે પણ માંગ્યા રૂપિયા, અન્ય પાસેથી રૂપિયા લીધાના દ્રશ્યો પણ વાયરલ થયા છે। બે લોકોએ નહીં પરંતુ સ્ટાફે પજવણી કરી હોવાનો આરોપ છે। હોસ્પિટલે આપેલા કપડાં ઉતારવા દપાણ કરાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। ગોમતીપુરમાં રહેતા પરિવારને એલજી હોસ્પિટલનો આ કડવો અનુભવ થયો હતો। લેઝમત પાનો સાઈન કે ને ભઈયા આપને હા કર દે સભી સેવા પ્લીઝ કી સાઈન કરવાયા આપકો સો કે નહીં કો અમારો છે જાને હા अम्मी ये पैसे लाए तू? मैं तो का इमरजेंसी में 108 में तो आई हूं। तो का लेके आया होगी, देख मैं चाय पानी को तो दे दे बाकी दिन। अरे वो मेमू दरी मेमू दे होएगा अपना लाखों का भाई भैलू यही होएगा। मेमू मैं तो सारदा भी मैं भैलू यही होगा भाई। क्या हां दे जाने बाबा, मेरे पास अभी कुछ लेके ही नहीं आया। ऐसा होगा तो मैं उनसे भिजवा दूंगा। मैं मेमू को दे दूंगी, हमारे वहां का जो है ये छोकरा गोमतीपुर का ही भैलू है ना। हम मेमू को पहचान दो बस। तो फिर ले ले એલા, ચલો કપડા લેકે ચલો મેરે અમારે બસે નહીં કરો અને માસી હમ કુછ ભી લેકે નહીં એક સાથ મેં આ જો આલ છો જાજા એ નહીં અભી તો કાસે દેંગે અમારે જાજા નથી જોતા બિના જે આલ છી બેટા માસે આપી દીધા પૈસા ત્યાં ઓપરેશન થિયેટર માં બધા આપી દીધા એ અમારા ઓલા લઈને 60-70 રૂપિયા ખાલી ખીજામાં બચ્યા આવે છે ઘરવાળા હા કોઈ આવે એટલે અમને યાદ કરજો હા હા તો ઉગાડી લૂંટના દ્રશ્યો એલજી હોસ્પિટલમાંથી સામે આવ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ના સવાલ છે કે માનવતાના દુશ્મનો સામે ક્યારે પગલા લેવા છે? શું માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માનશે તંત્ર? ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા કેમ ઉઘરાવવામાં આવે છે? દર્દીઓ પાસેથી ઉઘરાણી કરવાની સત્તા કોણે આપી? કેટલાક દર્દીઓ આ લોકોનો બની ચૂક્યા છે ભોગ। માનવતાના દુશ્મનો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ તમામ સવાલ ઉઠી રહ્યા છે। શું માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવશે? તો પ્રસૂતા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે। અન્ય પાસેથી પણ રૂપિયા લીધા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે। જી પ્રણવ, એલજી હોસ્પિટલમાં ઉગાડી લૂંટ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।
चौक्स जे रीते परिवार नो जे रीते सीधो आरोप छे के जे हॉस्पिटल स्टाफ छे तेना तरफ थी आ प्रकार नो अमानवीय वर्तन करवामां आव्युं छे, पैसा मांगवामां आव्युं, मात्र ए परिवार नहीं परंतु एक अमदावाद जिल्लाना धोड़का खाते थी आवेलो एक परिवार हतो जेनी पासे मात्र 2500 रूपया तेना खीचामां हता, तेमांथी पण 1500 रूपया छे ते स्टाफ द्वारा लई लेवामां आव्या छे, ते प्रकारनी वात छे ते परिवारजनो अहीं कही रह्या छे। एटले केटली दुखद घटना कही शकाय के अमदावाद शहर थी बहार जेथी कोई व्यक्ति सारवार माटे आवे छे, अमदावाद शहर नी एलजी हॉस्पिटल, वीएस हॉस्पिटल, सादाबेन हॉस्पिटल ए म्युनिसिपल कॉर्पोरेशन संचालित हॉस्पिटल छे, करोड़ों रुपयाना बजेट छे ए महानगरपालिका हॉस्पिटलोने आपे छे, तेने इन्फ्रास्ट्रक्चर माटे अहीं आपे छे, परंतु जे रीते आ घटनाओ सामे आवे छे, मैं पहला ज कह्युं के एलजी हॉस्पिटले विवादनो पर्याय तेना बाउंसर होय, तेनो स्टाफ होय के वीएस हॉस्पिटल होय, वीएस हॉस्पिटलनो स्टाफ होय के तेना बाउंसर होय, हर हमेशा माटे विवादमां आव्या छे, का नवो विवाद नथी, आनी पहेला पण अनेक विवादो थया, तेम छतां पण आ तंत्र छे सत्तामां बेठेला तमाम जे पदाधिकारीओ होय के वहीवटी अधिकारीओ छे केम कोई योग्य कार्यवाही नथी करी शकता, केम योग्य कोई पगला नथी लई शकता। जे रीते ते परिवार अमने कही रह्यो हतो के एक धोड़कानो परिवार आवे छे, तेनू जे लेडीजने डिलीवरी करवामां आवे छे खिलखिलाट बस खिलखिलाटनी गाड़ी द्वारा ते परिवार त्यां पहोंचे छे, अने ए परिवार पासे मात्र खीचामां 2500 रूपया हता, अने 2500 रूपियामांथी पण 1500 रूपया लई लेवामां आवे छे के आपनी घरे संतान प्राप्त थयुं छे एटले खुशीमां बक्षिसना नामे आप अमने पैसा आपो। हवे ए परिवार जो बहारथी आवतो होय एना खीचामां 2500 रूपया होय અને એ પણ પૈસા આપણે લઈ લેવામાં આવતા હોય તો કેટલી શરમજનક આ ઘટના કહી શકાય। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય, હોસ્પિટલનો સ્ટાફ હોય કે હોસ્પિટલના સત્તાધીશો હોય, આ તમામ લોકોએ આ ગંભીર બેદરકારીને જોવી જોઈએ, અને ખરેખર અધિકારીઓ અથવા પછી જે ઉચ્ચ અધિકારીઓ કહી શકાય કે જે આઈએએસ અધિકારીઓ છે જેની જવાબદારી છે કે આ હોસ્પિટલનું સંચાલન યોગ્ય રીતે થતું, કદાચ તે લોકોએ આ બોર્ડની અંદર પણ રાઉન્ડ મારવાની જરૂર છે, અને જે આ પ્રકારની જે ગંભીર ઘટનાઓ બને છે તેને રોકવાની જરૂર છે। આ ગંભીર ઘટના કહી શકાય, કોઈ બદનક્ષી જે બક્ષિસના નામે કોઈ પૈસા માંગે, કોઈ પણ પરિવાર છે પોતાની ઘરે ખુશીનો પ્રસંગ આવે છે તે ચોક્કસપણે તે પૈસા આપતો હોય છે, પરંતુ ડિમાન્ડ કરવી એ પણ 1000 રૂપિયા 2000 રૂપિયા, અને પૈસા ન હોય તો ઓનલાઈન આપ આપી દો એ પ્રકારની ડિમાન્ડ કરવી એ કેટલી યોગ્ય, એક આ સૌથી મોટો સવાલ છે। બીજો પરિવારના લોકોનો જે આક્ષેપ હતો કે હોસ્પિટલ સ્ટાફ તરફથી દબાણ આપવામાં આવી રહ્યું છે કે આપે કેમ અરજી કરી, આપે કેમ વિજિલન્સમાં તપાસ કરી, આપે કેમ ઉચ્ચ અધિકારીઓને મેલ દ્વારા માહિતી પહોંચાડી અને આ પ્રકારની ઘટના બની છે તેને લઈને લેખિતમાં કેમ ફરિયાદ કરી, અસામાજિક તત્વો પણ એ પરિવારને દબાવી રહ્યા છે। આ ગંભીર ઘટના કહી શકે, કોઈ પરિવાર જો પોતાની વાત માટે બહાર આવે છે, પોતાની વાત મૂકે છે, તો એની સામે પણ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। એટલે ઘણી બેદરકારી પણ કહી શકાય, અશોભનીય ઘટના પણ કહી શકાય, અને જે બે મહત્વપૂર્ણ વાત અહીં આખી ઘટનામાં આવે છે કે કોઈ મહિલા જ્યારે ડિલિવરી માટે હોસ્પિટલમાં જાય છે તો જવાબદારી હોસ્પિટલની છે, તમામ તેને પોષણયુક્ત આહાર આપવો, પોષણયુક્ત તમામ વસ્તુ આપવી, તેને યોગ્ય કપડાં આપવા, એની વ્યવસ્થા કરવી એ હોસ્પિટલની જવાબદારી છે, છતાં પણ હોસ્પિટલ આ રીતે પૈસા માંગે તે કેટલું યોગ્ય। અને સૌથી મોટી વાત એ અહીં આવે છે કે જો આ રીતે જ પૈસા માંગવામાં આ ભૂતકાળમાં પણ આવ્યા હશે, પરિવાર પણ જે રીતે કહી રહ્યો છે કે અમારી પહેલાં પણ અનેક ઘટનાઓ આવી અહીં બની ચૂકી છે, હોસ્પિટલનો સ્ટાફ પણ કહી રહ્યો છે અને આ ભૂતકાળમાં આવી ઘટનાને લઈને અનેક વખત કાર્યવાહી પણ થઈ છે, એટલે સવાલ એ થઈ રહ્યો છે કાર્યવાહી કરીને માત્ર સંતોષ માની લેવામાં આવે છે, શું આ યોગ્ય પગલાં, યોગ્ય નીતિ, યોગ્ય વ્યવસ્થા કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નથી કરી શકતું? અમદાવાદ શહેરનું આવડું મોટું બજેટ છે, તેની વ્યવસ્થા થાય છે, મોટા મોટા કાર્યક્રમો થાય છે, ત્યારે કેમ વ્યવસ્થા થાય છે? સામાન્ય પરિવાર જ્યારે હોસ્પિટલમાં જાય ત્યારે તેને સંતોષ થતો હોય છે કે અમે હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ, મોટી હોસ્પિટલો બનાવવામાં આવી છે, મોટા દાવાઓ થયા છે, પણ કદાચ વાસ્તવિકતા વિપરીત છે, અને તેને લઈને જ આ પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ થઈ છે, અને ચોક્કસપણે જવાબદાર સામે કાર્યવાહી તો ભલે ડેપ્યુટી કમિશનર દ્વારા તેને સસ્પેન્ડ કરાય છે, પરંતુ આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન થાય તેની પણ તકેદારી રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહો। જી, તો ફરીથી તમને સંભળાવીએ કે જ્યારે પ્રસૂતા ને જ્યારે પ્રસૂતિ જો સમય થયો છે અને જો બક્ષિસ માંગવામાં આવી હતી ત્યારે પરિવારનું એવું કહ્યું હતું કે અત્યારે અમારી પાસે નથી, પરંતુ ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેવું વર્તન કરવામાં આવ્યું, ફરીથી આ વિડીયો સાંભળો। લેસ મત માનો, સાઈન કી ના ભૈયા આપને, હા કર દે, સભી સેવા પર ઇસકી સાઈન કરવાઈયા, અબ ખુશ હો કે નહીં કો અમારો છે જાને ના અમ્મી, એ પૈસે લાયો મે તો કા ઇમરજન્સી મે 108 મે તો આઈ હું તો કા લે કે આવી
देख मैं चाय पानी को दे दे। बाकी दिन अरे वो मेमू अभी मेमू दे होगा अपना लाखों का भाई भैलू यही होगा मेमू तो शारदा भी मेरे पास अभी कुछ लेके ही नहीं ऐसा आएगा तो मैं उनसे भिजवा दूंगा मैं दे दूंगी हमारा वहाँ का ये छोकरा गोमतीपुर का ये भैलू है ना मेहमूद को पहचान दो बस तो फिर ले ले चलो कपड़ा लेके चलो मेरे हमारा बगे नहीं करो अभी मासी हम कुछ भी लेके नहीं एक साथ में आए ये आज छोड़ जा जा ये नहीं अभी तो कहाँ से देंगे मासी हमारे जाजा नहीं जोता देना ये आलसी बेटा मां से आखिरी दा पैसा ऑपरेशन थिएटर मत बजा हमारा 60 रुपया खाली खिजा में बजा दे आवे ले घर वाला कोई आवे એટલે हमने याद कर हां तहरनी एलजी हॉस्पिटल अनेक वक्त विवाद में आवी चुकी छे छता पण आ विवाद अंत થવાનું નામ નથી લઈ રહ્યો મને એક નવો એક વિવાદ એલજી પર જોડાયેલો છે એ વિવાદ એ છે एक प्रस्तुता महिला त्या पहुंचे छे तेना परिवार साथे अणसाजू वर्तन छे तेनो स्टाफ करे छे अने स्टाफ द्वारा परिवारजनों पासेथी बक्षिसना नामे पैसा लेवानी डिमांड करवामां आवे छे दबाण करवामां आवे छे परंतु चोक्कस मानी शकाय के आ प्रकारनी घटना ए दुर्भाग्य कही शकाय कारण के कोई महिला त्या प्रस्तुति माटे जाय छे डिलीवरी माटे जाय छे अने त्यां तेनी साथे आ प्रकारनुं वर्तन करवामां छे मारे जोड़ाय छे ते गोमतीपुरना जे रहेवासी जेनो परिवार जे पीड़ित थयो छे ते पीड़ितनो व्यक्तिमां जोड़ाय छे मारे तेनी साथे प्रयास करशुं वात करवानो वडील खास करीने शू आखी घटना बनी हती आ घटना क्यारनी हती आपना परिवार साथे जे घटना बनी छे आपना जे व्यक्ति छे त्यां डिलीवरी माटे त्यां पहोंच्या हता घटना क्रमांक शू बन्यो तो कई रीते बक्षीस मांगवामां आवी हती कई रीते धमकावामां आवी रह्या हता आमां थयुं हतुं एवुं 30 तारीखनी रात हती लगभग रात्रिना 3:30 वाग्यानो टाइम हतो एटले मारे भाभीने लेबर पेन उपड्यो એટલે લેબર પણ ઉપડતા અમે તમને નજીકને અમારી સરકારી હોસ્પિટલમાં પહેલાં લઈ ગયા ત્યાં અમે લઈ ગયા એટલે ત્યાંના તબીબે કીધું કે ભાઈ અહીંયા મોટો હોસ્પિટલમાં મોટા હોસ્પિટલમાં તમે લઈ જાઓ અહીંયા તમારે કશુંક થાય એવું નથી એટલે અમે ત્યાંથી 108 બોલાવી અને ત્યાંથી અમે બારોબાર ત્યાંથી એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા એટલે ત્યારા જે ઇમરજન્સી સ્ટાફ હતો એમને અમારી જોડે સારો વ્યવહાર કર્યો અને અમને સિઝર માટે પ્રેફર કર્યો એટલે પછી અમે સિઝરિયન કરાવવા માટે એગ્રી થઈ ગયા લગભગ 10:30 વાગ્યાની આસપાસ સિઝર રૂમમાં અમને લઈ જવામાં આવ્યા 10:30 વાગ્યાની આસપાસ અને ત્યાર પછી અંદર લઈ ગયા પછી એના અંદર લઈ ગયા એના પછી તરત જ બે ત્રણ જે લેડીઝો આવી અને એમને કીધું કે ભાઈ કે તમારે ત્યાં બેબી આવશે કે બાબો આવશે એટલે બેબી આવે તો